नमस्कार ब्रेकफास्ट न्यूज साथ हूँ भूमि जानी तब जो रहा मंतव्य न्यूज समाचार की शुरुआत करी। राज्य में जे प्रकार वरसादी माहौल जाम्यो छे त्यारे सवारे 6-8 वाग्या सुधी में 88 तालुका में मेघमहर जोवा मळी छे। जूनागढ़ में माळिया में 2 कलाक में 2 इंच वरसाद नोंधायो छे तो तापीना डोलवण में पण 2 इंच जेटलो वरसाद खाबक्यो छे। आ उपरांत कोडीनार अने जाफराबाद में पण सरेराश 1-1 इंच जेटलो वरसाद खाबक्यो छे तो वलसाडना धरमपुर में पण सरेराश 1 इंच जेटला वरसादना समाचार हाल प्राप्त थई रह्या छे। जे प्रकार आ समाचारों प्राप्त थई रह्या छे राज्यनी अंदर वरसादी माहौल ए पूर बहारमां जाम्यो छे અને સવારે 6-8 વાગ્યા સુધીમાં એટલે કે 2 કલાકની અંદર રાજ્યના 88 તાલુકાઓની અંદર મેઘમહેર જોવા મળી રહી છે। જૂનાગઢના માળિયામાં સૌથી વધારે 2 કલાકમાં 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। આ સાથે જ તાપીના ડોલવણમાં પણ 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। કોડીનાર અને જાફરાબાદમાં સરેરાશ 1-1 ઇંચ જ્યારે વલસાડના ધરમપુરમાં સરેરાશ 1 ઇંચ વરસાદ નોંધાયો છે। तो राज्यनी अंदर जारे वरसादनी मौसम जामी छे त्यारे छेल्ला 24 कलाकमां राज्यमां 240 तालुकानी अंदर अविरत मेघमहेर जोवा मळी छे जेने लईने आ समाचारो सामे आवी रह्या छे। अषाढमां अनराधार वरसादथी मोटी राहत थई छे। राज्यमां सारा वरसादथी धरतीपुत्रोमां पण हाल खुशीनी लागणी प्रसरती जोवा मळी रही छे। 4 તાલુકાઓમાં 6-8 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે તો 20 તાલુકાઓમાં 4-6 ઇંચ સુધીનો વરસાદ ખાબક્યો છે। આ ઉપરાંત 17 તાલુકા એવા છે કે જેની અંદર 3-4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે તો 40 તાલુકાઓની અંદર 2-3 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે તો 77 તાલુકા એવા છે કે જેમાં 1-2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો। અન્ય 82 તાલુકા એવા છે કે જેની અંદર 1 ઇંચ સુધીનો વરસાદ ખાબક્યો છે તો રાજકોટના લુધિકામાં સૌથી વધુ 8 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે અને છોટાઉદેપુરના ક્વાંટમાં પણ 8 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। જે રીતે છોટાઉદેપુર અને ક્વાંટ અને રાજકોટ આ 3 એવા શહેરો છે રાજકોટનું લોધિકા કે જ્યાં 8-8 ઇંચ વરસાદ નોંધાયો છે। 24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ નોંધાયો તેના પર વિગતવાર ચર્ચા કરીએ તો રાજકોટના લોધિકામાં 8 ઇંચ જ્યારે છોટાઉદેપુર અને ક્વાંટમાં પણ 8-8 ઇંચ જેટલો મુશળધાર વરસાદ વરસ્યો છે। આ વરસાદને પગલે અનેક જળાશયોમાં અને નદીમાં નવા નીર આવ્યા છે તો બીજી તરફ મહેસાણાના બેચરાજીમાં સરેરાશ 6.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે તો જામનગર પંથકની વાત કરીએ તો જામનગરના કાલાવડમાં પણ સરેરાશ 6 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। આ સાથે જ નર્મદાની વાત કરીએ તો નર્મદાના તિલકવાડામાં સરેરાશ 6 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। આ 24 કલાકના આંકડાઓ પણ તમે ન્યૂઝની ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો કે જ્યાં બોટાદમાં સરેરાશ 6 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। છેલ્લા 24 કલાકના આંકડાઓ છે કે જ્યાં રાજ્યમાં સરેરાશ વરસાદ વરસી રહ્યો છે મેઘમહેર પણ જોવા મળી રહી છે। રાજકોટના લોધિકામાં સૌથી વધુ 8 ઇંચ જેટલો વરસાદ છેલ્લા 24 કલાકમાં ખાબક્યો છે તો છોટાઉદેપુર અને ક્વાંટમાં પણ 8-8 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। સમાચારમાં આગળ વાત કરીએ તો મહેસાણાથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે કે જ્યાં મહેસાણાની અંદર 2 યુવક ડૂબ્યા હોવાના સમાચાર હાલ પ્રાપ્ત થઈ રહ્યા છે। જે રીતે સમાચારો આવી રહ્યા છે મહેસાણાથી કે જ્યાં 2 યુવાન એ ડૂબ્યા હોય તે પ્રકારના સમાચાર હાલ પ્રાપ્ત થઈ રહ્યા છે। જે પ્રકારે વણાગલની ઉમિયા જળાશયમાં 2 યુવકો ડૂબ્યા છે, નાહવા પડતા 4માંથી 2 યુવકો ડૂબ્યા હતા। ફાયર બ્રિગેડની ટીમે આ બંને યુવકનો આવાજ બચાવ કરી લીધો છે। જ્યારે વરસાદ વરસી રહ્યો છે, અવિરત મેઘમહેર જોવા મળી રહી છે, અનેક જળાશયોમાં નવા નીર પણ આવ્યા છે, તેવામાં યુવાનો છે તે ઉત્સાહિત થાય અને નદી કે જળાશયોની અંદર નાહવા માટે પડતા હોય છે ત્યારે મહેસાણાના જળાશયમાં 2 યુવાનો ડૂબ્યાના સમાચાર હાલ સામે આવ્યા છે। વાણકલની ઉમિયા જળાશયમાં જ્યારે 2 યુવકો નાહવા પડ્યા હતા, કુલ 4 યુવકો નાહવા પડ્યા હતા, જેમાંથી 2 યુવકો ડૂબતા તેનો ફાયર બ્રિગેડે આબાદ બચાવ કરી લીધો છે। ફોનલાઈન પર સંવાદદાતા પાયલ યાદવ જોડા છે। પાયલ, જે રીતે મહેસાણાની અંદર 2 યુવાનો ડૂબ્યા છે, શું છે સમગ્ર મામલું? જી ચોક્કસ, મહેસાણાનું જે ઊંઝા ગામ છે ત્યાંના જે વણાગલાની જે સીમ છે તેમાં ઉમિયા જળાશયમાં 2 યુવકો જે છે તે ડૂબ્યા હતા। ગઈકાલેની આ ઘટના છે અને અત્યાર સુધી પણ તે યુવાનો જે છે તેમની શોધખોળ ચાલુ છે। હજુ પણ જે 2 યુવકો જે છે તેમનું શોધખોળ ચાલુ છે અને તેઓ નથી મળી રહ્યા। 4 જે ટોટલ યુવકો છે તે નાહવા પડ્યા હતા અને તેમાંથી જે 2 યુવકો છે તેમનો આબાદ બચાવ કરવામાં આવ્યો છે, જ્યારે 2 યુવકો જે છે તે ડૂબી ગયા હતા। મોડી રાત સુધી શોધખોળ બાદ પણ તેમની ભાળ ન મળતા આજથી સવારથી જે શોધખોળ જે છે
તે હાથ ધરવામાં આવી છે અને યુવકો જે છે તે ઘરેથી બકરી ચરાવવા માટે ગયા હતા અને તે જે જળાશય છે તેની પાળમાંથી તેઓ નાહવા પડ્યા હતા અને બંને જે યુવકો છે ડૂબ્યા હજુ સુધી તેમની કોઈ ભાળ નથી મળી. પ્રકાશ અને અક્ષય જે દેવી પૂજક જે નામના યુવકો જે છે તે બંને ડૂબ્યા છે અને હજુ પણ તેમની ભાળ નથી મળી રહી. ગ્રામજનો જે છે તે અત્યારે હાલમાં ટોળાવાળા છે અને ગ્રામજનોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. પરિવારમાં શોકની લાગણી જોવા મળી રહી છે કારણ કે જે યુવાનો જે છે તેમને હજુ પણ શોધવામાં નથી આવ્યા. જી જી પાયલ, તો સમગ્ર વિગત આપવા બદલ આપનો આભાર. તો જે રીતે મહેસાણાની અંદર વાણકેલની ઉમિયા જોડાશયમાં બે યુવકો ડૂબ્યાના સમાચાર છે. તો વરસાદ આવતાની સાથે જ અનેક જગ્યાએ દુર્ઘટના થવાની શરૂઆત પણ થઈ ચૂકી છે. તેવા મોરબીના રફાશરીશ્વરની અંદર દિવાલ નજીક પડવાની ઘટના પ્રકાશમાં આવી છે. જે રીતે આ સમાચારો મળી રહ્યા છે કે જ્યાં મોરબીના રફાળેશ્વર નજીક દિવાલ પડી છે. દિવાલ પડતા બે લોકોના મોત થયા છે, જ્યારે બે લોકોને ઈજા પહોંચી છે. ઘટનાની જાણ થતાં જ 108ની ટીમ અહીંયા દોડી આવી હતી, જ્યારે ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તો જે રીતે મોરબીની અંદર મોરબીના રફાળેશ્વર નજીક આ દુર્ઘટના ઘટી છે, જેની અંદર દિવાલ પડતા બે યુવકોના મોત નિપજ્યા છે. આ કરુણ ઘટના સામે આવી છે, સાથે જ બે યુવકોને ઈજા પણ પહોંચી છે. ઘટનાની જાણ થતાં જ 108ની ટીમ એ ઘટના સ્થળે દોડી ગઈ હતી. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. સમાચારમાં આગળ વાત કરી તું જામનગરથી સમાચાર મળી રહ્યા છે કે જ્યાં જામનગરના ખંડેરાની અંદર યુવક નદીમાં તણાયો છે, તેને લઈને આ સમાચાર સામે આવી રહ્યા છે. ફાયર બ્રિગેડ દ્વારા યુવાનને બચાવી લેવામાં આવ્યો છે. ખંડેરાની નદી ઓવરફ્લો થતાં કોઝવે ઉપરથી પાણી ફરી વળ્યા છે, ત્યારે જામનગર કાલાવડ હાઈવે પર આ રૂટ એ હાલ ડાયવર્ટ કરી દેવામાં આવ્યો છે. દ્રશ્યોની અંદર જોઈ શકાય છે, જામનગરના ખંડેરામાં યુવક નદીમાં તણાયો હતો, જ્યારે ફાયર બ્રિગેડના યુવાનો તેને બચાવી લીધો છે અને ખંડેરાની નદી હાલ ઓવરફ્લો થતાં કોઝવે ઉપરથી પાણી જઈ રહ્યા છે, તેને લઈને હાલ જામનગર કાલાવડ હાઈવે એ ડાયવર્ટ કરી દેવામાં આવ્યો છે. જે રીતે અવિરત મેઘમહેર જોવા મળી રહી છે, જામનગર જિલ્લો પણ તેની અંદરથી બાકાત નથી. ત્યારે જામનગરના ખંડેરામાં યુવક નદીમાં તણાયો હતો, જ્યારે ફાયર બ્રિગેડની ટીમે આ યુવકનો આબાદ બચાવ કરી લેતા હાલ તેનો જીવ બચી ગયો છે. ખંડેરાની નદી પણ હાલ ઓવરફ્લો થઈ રહી છે. વધુ વિગતો સાથે સંવાદદાતા સલમાન ફોનલાઈન પર જોડાયા છે. સલમાન, જણાવશો શું છે સમગ્ર ઘટના? જામનગરના ખંડેરમાં યુવક નદીમાં તણાયો છે, હાલ કઈ પ્રકારની પરિસ્થિતિ? બિલકુલ ભૂમિ, જો વાત કરવામાં આવે તો જામનગર પંથકમાં મેઘરાજાએ એક વખત આવ્યો હોય એ જ રીતે છેલ્લા 24 કલાકમાં જિલ્લામાં 1-10 ઇંચ જેટલો જે વરસાદ છે તે વરસ્યો છે. અને ખાસ જો વાત કરવામાં આવે તો જામનગરના ખંડેરામાં એક યુવક છે તે નદીમાં તણાયો હતો, પરંતુ સદભાગ્ય આ યુવકને છે તે રેસ્ક્યુ કરી અને બચાવી લેવામાં આવ્યો છે. આસપાસના જે ગ્રામ્ય વિસ્તારના લોકો છે તે એકત્રિત થયા હતા અને યુવકને નદીમાંથી જે બહાર કાઢી લેવામાં આવ્યો હતો. જે ખંડેરાની નદી છે તે ઓવરફ્લો થતા જ જે આ કોઝવે ઉપર જે પાણી છે તે ફરી વળ્યા હતા અને તેને લઈને હવે જે જામનગર કાલાવડ જે હાઈવે છે તે પણ ડાયવર્ટ કરવામાં આવ્યો છે. તંત્ર દ્વારા જે નીચાણવાળા વિસ્તારો છે તેમાં પણ લોકોને સચેત અને એલર્ટ કરવામાં આવ્યા છે. ખાસ કરીને જે કાલાવડ તરફ આવતા જે વાહનો છે હવેથી જે રણુજા તરફ ડાયવર્ટ કરી અને જામનગર તરફ આવી રહ્યા છે. જી સલમાન, તો સમગ્ર વિગત આપવા બદલ આપનો આભાર. તો જામનગરની અંદર જ્યારે અત્ર તત્ર સર્વત્ર મેઘમહેર જેવો માહોલ સર્જાયો છે, તેવામાં ખંડેરામાં યુવક નદીમાં તણાયો હતો, જેનો આબાદ બચાવ એફઆઈઆર વિભાગ દ્વારા કરી લેવામાં આવ્યો છે. સૌરાષ્ટ્રના અલગ અલગ પંથકોની અંદર મેઘરાજા મહેરબાન થયા છે, ત્યારે રાજકોટ જિલ્લાની વાત કરીએ તો રાજકોટ જિલ્લામાં પણ સાંભળેધાર વરસાદ વરસ્યો છે. લુધિકામાં 24 કલાકમાં 8 ઇંચ જેટલો મુશળધાર વરસાદ વરસ્યો છે. નીચાણવાળા વિસ્તારોની અંદર હાલ જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. કોટડા સાંગાણીમાં 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે, તો બીજી તરફ ધોરાજીમાં પણ સરેરાશ 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. તો જે રીતે રાજકોટની અંદર મેઘરાજા ગણકે મહેરબાન થયા હોય રાજકોટ પંથક પર, તે પ્રકારે ગ્રામ્ય વિસ્તારોની અંદર પણ મેઘાવી માહોલ જોવા મળી રહ્યો છે. તેવામાં રાજકોટ જિલ્લામાં સાંભળેદાર વરસાદ વરસ્યો, જેમાં સૌથી વધુ લુધિકામાં 24 કલાકમાં 8 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે, સાથે જ નીચાણવાળા વિસ્તારોને એલર્ટ પણ કરી દેવામાં આવ્યા છે.
तो राजकोटना ग्राम्य विस्तार की बात करिए तो ग्राम्य विस्तारों की अंदर मेघराजाए धड़ाधड़ बेटिंग करी है। 24 कलाक में उपलेटा में सरेराश 3 इंच जेटलो वरसाद नोंधायो है तो गोंडल में 2 इंच जेटलो वरसाद खाबक्यो है। आ साथ ज जामकंडोरा की बात करिए तो जामकंडोरा में सरेराश 1.5 इंच जेटलो वरसाद पड़ो है तो वडोदरी में सरेराश 1 इंच जेटलो वरसाद खाबक्यो है। तो जे प्रकार राजकोट अंदर अत्रतत्र सर्वत्र मेघ महर होय ते प्रकारे हाल समाचारों प्राप्त थई रह्या छे। राजकोट ग्राम्यमां मेघराजाए धमाकेदार बेटिंग करी छे जेमां 24 कलाकमां ઉપલેટામાં સરેરાશ 3 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। ગોંડલ પંથકની અંદર પણ 2 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે જ્યારે જામકંડોણામાં પણ સરેરાશ 2.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। વડોદરીમાં પણ સરેરાશ 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। આ 3 અલગ અલગ દ્રશ્યો મેં તમે ન્યૂઝની ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો જ્યાં રાજકોટ ગ્રામ્ય વિસ્તારના દ્રશ્યો છે। કોટરા સાંગાણી રાજકોટ અને ધોરાજી આ 3 અલગ અલગ દ્રશ્યો ધોરાજી પંથક કોટરા સાંગાણી પંથક અને રાજકોટ શહેરી અને ગ્રામ્ય વિસ્તાર જ્યાં અવિરત મેઘમહેર જોવા મળી છે। तो बीजी तरफ राजकोट शहर की बात कर राजकोट शहर में 24 कलाक में सतत वरसाद वरस्यो 4.5 इंच जेटलो वरसाद नोंधायो। राजकोट शहर की बात कर रहा है कि ज्यां विविध विस्तारों में वरसादी झापटा वरसा था। प्री मॉन्सून कामगिरी की पोल खुली गई है। नीचाणवाड़ा विस्तारों में जलभरावा समस्या निर्माण थयु भारे वरसाद ने पगले स्थानिको ने हालाकी भोगवानो वारो आव्यो छे। तो राजकोट थी आ समाचार मिली रहा है कि ज्यां मेघ महर ने लईने समाचार तो सामे आव्या परंतु बीजी तरफ अनेक जग्याए पाणी भराई जवानी समस्यानुं पण निर्माण थयुं छे। राजकोट शहर में 24 कलाक में 4.5 इंच जेटलो वरसाद खाबक्यो छे। विविध विस्तारों में पाणी भराई जवानी समस्यानुं पण हाल निर्माण थयुं छे। गत रात्रिना पण राजकोटनी अंदर मेघावी माहौल जोवा मळ्यो हतो। गत दिवसे पण रविवारे पण दिवसभर वरसादी माहौल यथावत रह्यो हतो त्यारे आ तमाम वच्चे कुल छेल्ला 24 कलाकमां 4.5 इंच जेटलो वरसाद राजकोटनी अंदर नोंधायो छे अने आटला ज वरसादनी अंदर अनेक जग्याए शहेरी विस्तारनी अंदर पाणी भराई जवानी समस्यानुं निर्माण थयुं। वाहन चालकोने पण हालाकी भोगवानो वारो आव्यो हतो। उल्लेखनीय छे के प्री मॉन्सून कामगीरीनी जाणे के पुल खुली होय ते प्रकारे स्थितिनुं निर्माण राजकोटनी अंदर थयुं छे। हाल राजकोटथी आ समाचार सामे आवी रह्या छे कि ज्यां मेघराजाए धमाकेदार इनिंग कर्या बाद हाल जे प्रकारनी स्थितिनुं निर्माण थयुं छे तेना दृश्यो मंतव्य न्यूजनी टीवी स्क्रीन पर आप जोई रह्या छो। अलग अलग विस्तारोनी अंदर पाणी भराई जवानी समस्यानुं निर्माण प्रतिवर्ष थतुं आवे छे जेनो हजी पण महानगरपालिका कोईपण प्रकारनो उकेल लावी शकी नथी। प्रतिवर्ष आज प्रकार स्थितिनुं निर्माण थाय छे। योग्य जो वरसादी पाणी छे तेनो निकालनो पण अभाव जोवा मळी रह्यो छे जेना कारणे वाहन चालकोने प्रतिवर्ष जे हालाकीनो सामनो छे ते करवो पड़तो होय छे। तो राजकोटमां आ 4 अलग अलग दृश्यो आप जोई रह्या छो। आझाद चौक होय, उमिया चौक होय, बापा सीताराम चौक होय के लोधिकानो ग्राम्य विस्तार होय, चारे जग्याए एक सरखी स्थितिनुं निर्माण थयुं छे। वरसादी पाणी भराई चूक्या छे। 24 कलाकमां हजी मात्र 4.5 इंच जेटलो वरसाद खाबक्यो तेवामां ज आ प्रकारनी स्थितिनुं निर्माण थयुं छे। तो एक साथे जो वधु प्रमाणमां वरसाद वरसे तो कई प्रकारनी स्थिति थाय, लोको कई प्रकारे हालाकी भोगवे ते जोवू रह्यो। तो जे रीते राजकोट अने राजकोट सहित ग्राम्य विस्तारों की अंदर जे प्रकारे वरसाद वरसी रह्यो छे त्यारे आजी डेम में पण नवा नीरनी आवक थई छे अने आजी डेमना आकाशीय दृश्यो ए सामे आव्या छे। सारा वरसादने पगले नवा नीरनी आवक थई छे। सारी आवक थता पाणी समस्यानो पण उकेल आवी जशे। राजकोटवासीओने पाणीनी समस्यानो वारो भोगवानो वारो नहीं आवे। सारा वरसादथी राजकोटियन्समां पण हाल खुशीनो माहोल जोवा मळी रह्यो छे। तो मंतव्य न्यूज पर आज डेमना द्रोण थी आकाशीय दृश्यो आप जोई शको छो। जे प्रकारे आ दृश्यो सामे आव्या छे आज डेमना आ दृश्यो छे के ज्यां उपरवासमां वरसादने कारणे हाल स्थितिनुं निर्माण थयुं छे अने नवा नीरनी पण आवक थई छे। राजकोटनी जीवादोरी समान गणातो आज डेम के ज्यांना आ ड्रोनना दृश्यो केमेरामां सामे आव्या छे। રાજકોટના આજી ડેમના દ્રશ્યો છે, નવા નીરની આવક થઈ છે, ઉપરવાસમાં જે પ્રકારે વરસાદ નોંધાયો તે વરસાદને લઈને હાલ અહીંયા નવા નીરની આવક પણ થઈ છે। આ સાથે જ રાજકોટિયન્સ અને રાજકોટ તંત્રની પણ કહેવાય કે એક પ્રકારે રાહત મળી છે। જે પ્રકારે નર્મદા નીર અહીંયા ઠલવામાં આવતા હતા
અને મેયરે પણ રજૂઆત કરી હતી કે રાજકોટમાં જો વરસાદ નહીં વરસે તો પાણીની કટોકટી સર્જાશે, પરંતુ હાલ જે પ્રકારે વરસાદ વરસ્યો તેને લઈને આજી ડેમમાં પૂરતા પ્રમાણમાં નીરની આવક થતા રાજકોટવાસીઓ અને રાજકોટ મહાનગરપાલિકાએ પણ રાહતના શ્વાસ લીધા છે। મંતવ્ય ન્યૂઝ પર આજી ડેમના આ આકાશી દ્રશ્યો આકાશી નજારો આપ નિહાળી રહ્યા છો। રાજકોટમાં જે પ્રકારે શહેર ઉપરાંત ગ્રામ્ય વિસ્તાર હોય, ધોરાજી ઉપલેટા સહિતના જે વિસ્તારો છે, લોધિકા, આ તમામ જગ્યાએ હાલ મેઘમહેર જોવા મળી રહી છે। તો આજ મુદ્દે વધુ વિગતો સાથે સંવાદદાતા ધ્રુવ કુંડેલ લાઈવ જોડાયા છે। ધ્રુવ, જે રીતે રાજકોટમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, ગત દિવસે પણ વરસાદ નોંધાયો હતો, રાજકોટમાં હાલ કઈ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે વરસાદને લઈને? છેલ્લા બે દિવસથી જે ભારે વરસાદ આવી રહ્યો છે રાજકોટ જિલ્લામાં, કહી શકાય કે તેના કારણે અત્યારે ખૂબ જ રમણીય દ્રશ્ય છે અત્યારે જે સર્જાયા છે। હું સીધા જ આપણે દ્રશ્ય દેખાડીશ આજી ડેમના, કે જ્યાં હાલ અત્યારે રમણીય દ્રશ્ય દેખાઈ રહ્યા છે। મહત્વપૂર્ણ વાત એ છે કે છેલ્લા 24 કલાકમાં રાજકોટ જિલ્લાની વાત કરીએ તો લગભગ ખૂબ સારો વરસાદ પડ્યો છે તમામે તમામ તાલુકામાં। વાત કરીએ આજી ડેમની તો કે આજી ડેમ એકની કુલ સપાટી છે 29 ફીટની સપાટી છે। વરસાદના કારણે આજી ડેમમાં 1 ફૂટ જેટલું જે પાણી છે તે આવ્યું છે, નવા નીરની આવક થઈ છે। આજી ડેમની વાત કરીએ તો હાલ અત્યારે 266 MCFT પાણી છે, તે ક્યાંક ને ક્યાંક આજી ડેમ એકમાં છે। સૌની યોજનાનું પાણી પણ ક્યાંક ને ક્યાંક 250 ક્યુસેકની પ્રવાહથી આવે છે। સ્પષ્ટપણે હાલ અત્યારે આજી ડેમની જે સપાટી છે તે 15.78% જેટલી અત્યારે નોંધાઈ રહી છે। કહી શકાય કે રાજકોટ જિલ્લામાં અત્રતત્ર સર્વત્ર વરસાદ છે તે નોંધાયો છે, અને તેના કારણે રાજકોટના જે વિસ્તારો છે, જે આજુબાજુના વિસ્તાર છે, તે ખૂબ જ સુંદર દેખાઈ રહ્યા છે। સ્પષ્ટપણે રાજકોટ શહેરની વાત કરીએ તો ગઈકાલે જે વરસાદ વરસ્યો તે છે એમાં 4 ઇંચ જેટલો જે વરસાદ પડ્યો છે। ઉપલેટાની વાત કરીએ તો 2.5 ઇંચ જેટલો જે વરસાદ છે તે પડ્યો છે। કોટડા સાંગાણીની વાત કરીએ તો ત્યાં પણ 4 ઇંચ જેટલો જે વરસાદ છે નોંધાયો છે। ગોંડલની વાત કરીએ ત્યાં 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। જેતપુરની વાત કરીએ તો ત્યાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો છે। જસદણની વાત કરીએ તો ત્યાં 0.5 ઇંચ વરસાદ વરસ્યો છે। જામજોડાની વાત કરીએ તો ત્યાં 2 ઇંચ જેટલો જે વરસાદ છે તે નોંધાયો હતો। ધોરાજીની વાત કરીએ તો ધોરાજીમાં પણ 4 ઇંચ જેટલો જે વરસાદ છે તે નોંધાયો છે। બળદરીમાં વાત કરીએ તો 2.5 ઇંચ વરસાદ નોંધાયો છે। લોધિકા જે સૌથી વધુ કહી શકાય કે વરસાદ વરસ્યો તેમાં લગભગ 7.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। મીછિયાની વાત કરીએ તો ત્યાં પણ 1.5 ઇંચ જેટલો જે વરસાદ નોંધાયો છે। હાલ રાજકોટ જિલ્લાની વાત કરીએ તો રાજકોટ જિલ્લામાં લોધિકામાં ક્યાંક ને ક્યાંક 7.5 ઇંચ જે વરસાદ વરસ્યો છે, તેના કારણે ક્યાંક ને ક્યાંક એ વિસ્તારના ખેડૂતો ખુશખુશાલ છે। પણ કહી શકાય કે લોધિકામાં વધુ વરસાદ ન આવે તેવું પણ ક્યાંક ને ક્યાંક લોકો પ્રાર્થના કરી રહ્યા છે, કારણ કે અતિવૃષ્ટિના કારણે ક્યાંક ને ક્યાંક પાક પણ નિષ્ફળ થઈ શકે છે। પણ હાલ વરસાદની સ્થિતિ ખૂબ સારી દેખાઈ રહી છે, તેના કારણે ખેડૂતો ખૂબ ખુશ છે। જે ડેમમાં નવા નીરની આવક થઈ છે, ગોંડલમાં પણ એ કહી શકાય કે મોતીસર ડેમ આવેલો છે ત્યાં પણ કહી શકાય કે આજે ડેમ છે તેનું ઓવરફ્લો તે થયું, અને હાલ રાજકોટ શહેર વાસીઓની વાત કરીએ કે લાંબા બફારા બાદ તેઓને રાહત અત્યારે તેઓ શ્વાસ લીધા છે, કારણ કે બફારો ખૂબ હતો તેના કારણે તેઓ ગરમી મહેસૂસ કરતા હતા। પણ છેલ્લા 48 કલાકમાં ખૂબ ભારે વરસાદ આવ્યો અને તેના કારણે હાલ વાતાવરણમાં ઠંડી પસરી છે। શહેરની વિસ્તારની વાત કરીએ તો શહેરની અનેક વિસ્તારમાં પાણી ભરાયા હતા, જેના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। ઘણા એવા જે નીચાણવાળા વિસ્તાર છે ત્યાં તેમના ઘરોમાં પણ અત્યારે જે પાણી છે તે ઓસરી આવ્યું હતું, અને ક્યાંક ને ક્યાંક તેના કારણે મહા સમસ્યા થઈ હતી। ગઈકાલની વાત કરીએ તો ટ્રાફિક સમસ્યા પણ ખૂબ જ વધારે રહી, કારણ કે અત્યારે રાજકોટ શહેરમાં વાત કરીએ તો અનેક જગ્યાએ જે બ્રિજ નિર્માણ કાર્ય અત્યારે થઈ રહ્યા છે, તો તેના કારણે ટ્રાફિકની સમસ્યા તે લોકોને વેઠવી પડી હતી। જી જી ધ્રુવ, તો તમામ વિગતો આપવા બદલ આપનો આભાર। તો રાજકોટની અંદર જે પ્રકારે સ્થિતિનું નિર્માણ થયું છે, રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારની અંદર પણ સરેરાશ વરસાદ નોંધાઈ રહ્યો છે, અને હાલ જે પ્રકારે વરસાદ નોંધાયો તેને લઈને ખેડૂતોમાં ખુશીનો માહોલ છે। નવા જળાશયોની અંદર નવા નીર આવ્યા છે, અનેક જગ્યાએ ડેમ અને નાના જળાશયો પણ ઓવરફ્લો થયા છે। જ્યારે હાલ રાજકોટવાસીઓ માટે રાહતના સમાચાર એ કહી શકાશે કે આજે ડેમની અંદર નવા નીર આવતા હવે જળ સંકટ છે તે હવે ટળ્યું છે।
तो आ तरफ जूनागढ़ जिला की बात करिए तो जूनागढ़ जिला की अंदर पण मेघराजानुं जोर ए यथावत जोवा मळी रह्युं छे। जूनागढ़ जिला की बात करिए तो 24 कलाक में जूनागढ़ माणावदर की अंदर 5.5 इंच जेटलो वरसाद नोंधायो छे, तो वंथली में सरेराश 4.5 इंच जेटलो वरसाद नोंधायो छे। आ साथ जूनागढ़ शहर की बात करिए तो जूनागढ़ शहर में पण 4.5 इंच वरसाद, ज्यारे मेंदरडा में सरेराश 2.5 इंच जेटलो वरसाद खाबक्यो छे। तो नीचाणवाळा विस्तारों में पाणी भराई जवानी समस्यानुं पण निर्माण थयुं छे। जे प्रकारे हाल सौराष्ट्र पर मेघराजा ओड़गोड़ बन्या छे अने हित वरसावी रह्या छे, त्यारे जूनागढ़ होय, जामनगर होय, राजकोट होय के पछी अन्य कोई पण जिल्ला होय सौराष्ट्र पंथकना, तमाम जग्याए हाल मेघराजानुं जोर यथावत जोवा मळी रह्युं छे। जे प्रकारे हवामान विभागे आगाही पण व्यक्त करी छे, तो आगाही मुजब ज हाल अत्यारे वरसाद वरसी रह्यो छे। जूनागढ़ जिल्लाना आ त्रण अलग अलग दृश्यो, ज्या केशोद होय, मांगरोळ होय के मेंदरडा होय, केशोदमां पण अविरत मेघमहेर जोवा मळी रही छे, ज्यारे बीजा दृश्यो मांगरोळना छे के ज्यां पण अविरत मेघमहेर अने मेंदरडामां पण भारे वरसाद वरस्यो हतो। तो जूनागढ़ना विसावदर की बात करिए तो विसावदर में पण आज प्रकारे वरसादी माहौल यथावत जोवा मळी रह्यो छे। विसावदर की अंदर पण अविरत मेघमहेर ने लईने समाचारों सामे आव्या छे। नीचाणवाळा विस्तारों की अंदर भारे वरसाद ने पगले पाणी भराई गया छे, ते प्रकारना समाचारों हाल सामे आवी रह्या छे। तो सौराष्ट्र पंथक पर हाल मेघराजा उड़गुड़ छे। ऑनलाइन पर वैशाली कगराणा जोड़ा है। वैशाली, जूनागढ़ की अंदर वरसादी माहौल यथावत है, कई प्रकार की स्थिति है, कितना इंच वरसाद नोंधायो छे जिला में? चोक्कस जूनागढ़ जिला में बात करिए तो हाल जो वेली सवार थी छे वरसादे विराम लीधो छे, परंतु जे छेल्ला गई काले जे जोवा जईए तो जे जूनागढ़ जिला नी अंदर सर्वत्र वरसाद पड्यो छे। खास करीने जे माणावदर छे ते तेमां सौथी वधारे 5 इंच वरसाद पड्यो छे। जूनागढ़ नी अंदर जे गिरनार छे, गिरनार नी अंदर पण जे नदी नाळाओ छे तेमां बे कांठे पाणी आवी गया छे, अने विसावदर, માળિયા, કેશોદ, વંથલી દરેક જગ્યાએ જે સર્વત્ર વરસાદ છે તે પડ્યો છે। જી જો વૈશાલી, તો તમામ વિગતો આપવા બદલ આપનો આભાર। તો જૂનાગઢ જિલ્લામાં મેઘરાજા ઓળકૂળ બન્યા છે। जूनागढ़ जिला में पण वरसादी माहौल यथावत है। माणावदर में पण वरसादी माहौल जोवा मळी रह्यो छे। भारे वरसाद ना पगले નીચાણવાળા વિસ્તારોમાં में પાણી ભરાયા છે। तो માણાવદર में जे प्रकारे हाल वरसादी माहौल जोवा मळी रह्यो छे, अनेक जग्याए पाणी भराई जवानी समस्यानुं पण निर्माण थयुं छे। तो जूनागढ़ जिल्लानी वात करी रह्या छे त्यारे जूनागढ़ जिल्लाना માણાવદર नी अंदर वरसादी माहौल हाल यथावत छे। अनेक प्रकारे हाल जे वरसाद वरसी रह्यो छे तेने लईने खेडूतोमां पण खुशीनो माहौल छे, तो क्यांक वळी નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યાનું પણ નિર્માણ થયું છે। તો જૂનાગઢ જિલ્લામાં મેઘરાજા જાણે કે મહેરબાન થયા હોય તે પ્રકારે હેત વરસાવી રહ્યા છે। तो सौराष्ट्रना अनेक पंथकोनी अंदर जे रीते मेघराजा हेत वरसावी रह्या छे, त्यारे बोटाद जिल्लानी अंदर पण अविरत मेघमहेर जोवा मळी रही छे। बोटाद जिल्लामां मेघराजाए धमाकेदार बेटिंग करी छे। बोटादमां 24 कलाकमां 6 इंच जेटलो वरसाद खाबक्यो छे। નીચાણવાળા વિસ્તારો બેટમાં ફેરવાઈ ચૂક્યા છે। તો ગઢડામાં પણ સરેરાશ 5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો। રણપુરમાં પણ સરેરાશ 3 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। તો બરવાડામાં પણ સરેરાશ 2.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે, જેને લઈને આ સમગ્ર સમાચારો સામે આવી રહ્યા છે। બોટાદ જિલ્લાની અંદર પણ અવિરત મેઘમહેર જોવા મળી રહી છે, જે રીતે હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં પણ 48 કલાકમાં ખાસ કરીને ભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે, ત્યારે સૌરાષ્ટ્રમાં સૌથી વધુ તેની અસર વર્તાઈ રહી છે। બોટાદ જિલ્લા બાદ ગઢડા અને રણપુરમાં પણ અવિરત મેઘમહેર જોવા મળી છે, અને સવારથી જ વરસાદી માહોલ યથાવત છે, અને ધીમી ધારે તો ક્યાંક વરસાદી ઝાપટા તો ક્યાંક ધમાકેદાર મુશળધાર વરસાદ વરસી રહ્યો છે। બોટાદ જિલ્લાની અંદર મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે। બોટાદ શહેર ઉપરાંત ગઢડા અને રાણપુરમાં પણ અવિરત મેઘમહેર જોવા મળી। तो बीजी तरफ मोरबी जिल्लाथी पण समाचार मळी रह्या छे कि ज्यां मोरबी जिल्लामां पण मेघराजानुं जोर ए यथावत जोवा मळ्युं छे। मोरबीमां 24 कलाकमां
3 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે, તો ટંકારામાં પણ 3 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. વાંકાનેરમાં સરેરાશ 2 ઇંચ જેટલો વરસાદ, જ્યારે માળિયા મિયાણામાં પણ સરેરાશ 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકના આંકડાઓ છે કે જ્યાં મોરબી પંથકની અંદર પણ ધીમી ધારે પરંતુ વરસાદ જરૂરથી વરસી રહ્યો છે. તો આ વરસાદને પગલે મોરબીવાસીઓની અંદર ક્યાંક ને ક્યાંક આનંદની લાગણી જોવા મળી રહી છે. સાથે જ મોરબી પંથકના ખેડૂતોમાં પણ હાલ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. જે પ્રકારે સમાચારો વહેતા થયા છે મોરબીથી, કે જ્યાં મોરબીમાં પણ અવિરત મેઘમહેર જોવા મળી રહી છે. સિરામિક સિટી ગણાતા મોરબીની અંદર આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે. વરસાદને લઈને ગીર સોમનાથ પંથકથી સમાચાર મળી રહ્યા છે કે જ્યાં ગીર સોમનાથ પંથકની અંદર પણ અવિરત મેઘમહેર જોવા મળી રહી છે. ગીર સોમનાથ જિલ્લાના અલગ અલગ પંથકોની અંદર, ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોની અંદર પણ હાલ અવિરત મેઘમહેર જોવા મળી રહી છે. ગીર સોમનાથના ઉનામાં પણ વરસાદ વરસ્યો, ઉનામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ખેડૂતોમાં હાલ ખુશીનો માહોલ છે. જે પ્રકારે ગીર સોમનાથ જિલ્લામાં પણ અત્ર તત્ર સર્વત્ર વરસાદી માહોલ જોવા મળ્યો છે, જેને લઈને ઉનામાં પણ વરસાદી માહોલ આજે પણ યથાવત છે. રાજ્યમાં જે પ્રકારે હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને આગાહી વ્યક્ત કરાઈ છે, તે આગાહી મુજબ જ હાલ અવિરત મેઘમહેર જોવા મળી રહી છે. જૂનાગઢ હોય, ગીર સોમનાથ હોય, વેરાવળ હોય કે આસપાસના કોઈ પણ જિલ્લા હોય, સૌરાષ્ટ્રમાં મેઘરાજા ઉડગુડ બન્યા છે. મેઘરાજા હિત વરસાવી રહ્યા છે અને જે પ્રકારે સૌરાષ્ટ્રવાસીઓમાં વરસાદ ખેંચવાની ચિંતા હતી, હવે ચિંતાથી દૂર થયા છે. તો હાલ સમાચારોમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ, અને સાથે જ લોગ ઇન કરી શકો છો અમારી વેબસાઇટ www.mantavyanews.com. નમસ્કાર.